विद्यार्थी मित्रों, आजना आ विडियो लेक्चर में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज धोरण 8 विषय विज्ञान प्रकरण नंबर 12 घर्षण विषय विद्यार्थी मित्रों अभ्यास करता था, जेमा आगळना लेक्चर में मुद्दा नंबर 1.2 12.2 सुधीनों अभ्यास कर्यो। त्यारबाद आजना लेक्चर में मुद्दा नंबर 3 એટલે કે घर्षण एक जरूरी दूषण विषय अभ्यास करवो छे। विद्यार्थी मित्रों, घर्षण जेटलुं ज आपने उपयोगी छे एटलुं ज आपणा माटे नुकसानकारक पण छे। हवे तमारा थोड़ा अनुभवने याद करिए कि कोई काचनो ग्लास के फूलड़ी एटले के माटीनो घड़ो बेमांथी कोने तमारे पकड़ी राखवुं ए सरळ बनशे। धारो कि आ काचना ग्लासने बहारनी दीवाले ए चीकणी छे अथवा तेना उपर रांधवाना तेलनुं स्तर लगावेलुं छे। हवे तेने पकड़वुं सरळ बनशे કે મુશ્કેલ બનશે? જરા વિચારો, જો કોઈ ઘર્ષણ ન હોય તો કાચના ગ્લાસને પકડી રાખવું એ શક્ય બનશે તો નહીં? જેમ વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ ન હોય એના માટે આપણા જે સંપર્ક સપાટી સાથે ઘર્ષણ ન લાગે એટલા માટે આપણા હાથમાંથી સરકી અને નીચે પડે છે, એટલે કે પકડી રાખવું શક્ય નથી। એ યાદ રાખો, એ પણ યાદ કરો કે ભીના જ્યારે કાદવવાળા રસ્તા ઉપર અથવા તો આરસ જે હોય એટલે કે માર્બલના ભીના ભોંયતળિયા ઉપર ચાલવું કેટલું મુશ્કેલ છે? શું તમે કોઈ જ એ ઘર્ષણ ન હોય તો ચાલી શકાય ખરું? કલ્પના કરી શકો કે ઘર્ષણ વિગર આપણે ચાલી પણ શકીએ નહીં। જો ઘર્ષણ ન હોય તો તમે પેન કે પેન્સિલ એ લખી શકતા નથી। જ્યારે તમારા શિક્ષક એ બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખે છે ત્યારે તેની રફ એટલે કે ખરબસડી સપાટીમાં ચોકના થોડા થોડા કણો છે ઉતારી દે છે અને જે બ્લેકબોર્ડ ઉપર ચોંટી જાય છે। અને જો આ ચોક બોર્ડ વચ્ચે ઘર્ષણ ન થતું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે ચોક વડે એ બોર્ડ ઉપર લખી પણ શકે નહીં, એટલે કે આવું બની શકે નહીં। એટલે કે ઘર્ષણ છે આપણા માટે જરૂરી પણ એટલું જ છે જેટલું નુકસાનકારક છે। જો કોઈ ઘર્ષણ ન હોય તો એ વસ્તુને ગતિ કરી દો તો તે ક્યારેય રોકી શકાય નહીં। એટલે કે જ્યારે સંપર્ક સપાટી સાથે રસ્તા વચ્ચે ઘર્ષણ લાગે છે તો આપણે પદાર્થને રોકી શકીએ છીએ, પણ જો ઘર્ષણ જ ન હોય તો આપણે એકવાર પદાર્થને જો ગતિ કરાવીએ તો એ સતત પોતાની ગતિ છે ચાલુ રાખે છે। જો રસ્તા અથવા તો વાહનના ટાયરની વચ્ચે ઘર્ષણ ન હોય તો વાહન ના તો ગતિ શરૂ કરી શકે, ના તો તેની ગતિ છે એ રોકી પણ શકાય, અને ના તો તે ગતિની દિશા પણ ફેરવી શકાય। આમ દિવાલમાં ખીલી પણ ન ઠોકી શકાય અથવા તો ટાઈમાં એ ગાંઠ પણ ન બાંધી શકાય। આ બધું જ વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ વગર ઇમારતનું બાંધી પણ ન શકાય, એટલે કે ઘર્ષણ વગર આ એક પણ વસ્તુ છે એ શક્ય નથી। તો ઘર્ષણને કારણે દિવાલમાં એક ખીલી ઠોકી શકાય છે, વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક ચિત્ર દ્વારા દર્શાવ્યું છે કે આપણે જ્યારે ખીલી ઠોકીએ છીએ તો દિવાલની અંદર ખૂંપીને રહે છે, એનું કારણ કે એને લાગે છે ઘર્ષણ બળ। જો ઘર્ષણ બળ ના લાગે તો એ તરત ખીલી છે એ પાછી નીચે પડી જાય, જમીન દિવાલની અંદર છે એ સુપેલી રહે નહીં, પણ ઘર્ષણને લીધે એ નાન્યા રહી શકે છે। આનાથી વિપરીત એટલે કે ઘર્ષણ હાનિકારક પણ છે। ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, પછી ભલે તે એ બોલ બેરિંગ હોય કે બૂટ ચંપલના તળિયા હોય કેમ ન હોય, પણ દરેક વસ્તુઓ છે ઘર્ષણને લીધે ઘસાય છે। તમે રેલવે ટેન્કનો ઉપરનો એ ચાલવાના એ ઓવરબ્રિજ પણ ઘસાયેલા પગથિયા જોયા જ હશે, એ પણ વિદ્યાર્થી મિત્રો ઘર્ષણને લીધે ઘસારો થયેલો જોવા મળે છે। અહીં તમને ઘર્ષણને કારણે બૂટ સંપલના તળિયા ઘસાઈ જાય છે એ તમે જોઈ શકો છો કે ઘર્ષણ લાગે છે બૂટના તળિયા અને જમીનની સંપર્ક સપાટી વચ્ચે, જેના લીધે આપણા બૂટ સંપલ છે અવારનવાર તમે ઘસાતા જોયા હશે। વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણની એ ઉષ્મા પણ ઉત્પન્ન કરી શકાય છે। થોડી મિનિટો સુધી એ પોતાની હથેળીને જોરથી એકબીજા સાથે ઘસો તો તમે તમારી હથેળીને ગરમ મહેસૂસ અનુભવી શકશો, કારણ કે ઘર્ષણને લીધે ઉષ્મા પણ ઉત્પન્ન કરી શકાય છે। તમે કેવો અનુભવ કર્યો કે જ્યારે તમે એ માચિસની દિવાસળીને કોઈ એક ખરબસડી સપાટી ઉપર ઘસો છો ત્યારે આગ પકડી લે છે, કારણ કે ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે। વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વાર જોયું હોય કે જ્યારે અચાનક બ્રેક જોરથી લગાવવામાં આવે તો ટાયર પણ ઘણીવાર સળગી ઉડતા હોય છે, વાહન સળગી ઉડતા હોય, એનું કારણ કે ઘર્ષણને લીધે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થવાને લીધે આગના બનાવો બનતા હોય છે। આમ હથેળીઓ ઘસવાથી તમે એ ગરમીનો અનુભવ છે એ કરી શકો છો,
જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે બંને હથેળી છે એ એકબીજા ઉપર વિરુદ્ધ દિશામાં જ્યારે ઘસો છો તો એના વચ્ચે બંને સપાટીના સંપર્ક પાસે એ ઘર્ષણ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એના લીધે તમે ગરમીનો અનુભવ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણને કારણે જ્યારે આપણે માસિસની દિવાસળીને ઘસવાની એ આગ પણ ઉત્પન્ન કરી શકીએ છીએ. તમે જ્યારે માસિસની પેટી ઉપર જ્યારે દિવાસળી ઘસો છો તેનું કારણ કે ત્યાં નિયમિત સપાટી નથી, અનિયમિતતાને લીધે ઘર્ષણ ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે અને દિવાસળી છે આપણી સળગવા માંડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ સાંભળ્યું હશે કે જ્યારે આપણા પૂર્વજો છે, આપણા ઋષિ મુનિઓ જ્યારે છે એ આ બાકસની અને દિવાસળીની માસિસની જ્યારે શોધ નથી થઈ ત્યારના એ લોકો બંને પથ્થરના એકબીજા સાથે ઘર્ષણથી પણ આગ ઉત્પન્ન કરતા હતા. અને ઘણીવાર તમે એવું પણ સાંભળ્યું હશે કે જંગલોમાં જ્યારે આગ લાગે છે તો એકબીજા વનસ્પતિ એટલે કે વૃક્ષના ડાળીઓના ઘસાવાથી પણ આગ છે એ પકડી લેતી હોય છે, એટલે કે આગ લાગતી હોય છે. તમે જોયું જ હશે કે જ્યારે મિક્સરને થોડી મિનિટો સુધી ચલાવીને લીધા તેનું ઝાડ એ ગરમ થઈ જાય છે. તમે એવા ઘણા બધા ઉદાહરણો આપી શકો છો કે જેમાં ઘર્ષણ દ્વારા ઉષ્મા ઉત્પન્ન થાય છે. હકીકતમાં જ્યારે આપણે કોઈ મશીનનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે ઉત્પન્ન થતી ઉષ્માને કારણે થોડી ઘણી એ ઉર્જા વેડફાઈ જાય છે અને નીચેના વિભાગમાં આપણે ઘર્ષણને ઓછું કરવા માટે એ ઉપયોગ વિશે એ ચર્ચા કરીશું કે આવા બધા લાગતા ઘર્ષણને આપણે કેવી રીતે ઓછું કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીએ ઘર્ષણ વધારવું અથવા તો ઘટાડવું. કેવી રીતે ઘર્ષણ વધારી શકીએ અને કેવી રીતે ઘટાડી શકીએ. ઘર્ષણ આપણા માટે વધારવું પણ અમુક જગ્યાએ જરૂરી હોય છે અને અમુક જગ્યાએ ઘટાડવું પણ જરૂરી હોય છે. અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ એ ઈચ્છનીય છે એટલે કે યોગ્ય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બૂટ સંપલના એ સોલ ખાસાવાળા કેમ રાખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, બૂટ સંપલના ભોયતળિયા સાથેની વધારે સારી પકડ બનાવી રાખવા માટે ઘર્ષણ લગવું જરૂરી છે અને એટલા માટે આપણે બૂટ સંપલના તળિયા એ ખાસાઓવાળા રાખવામાં આવે છે જેના લીધે અનિયમિત થાય અને સંપર્ક સપાટી એટલે કે ભોંયતળિયા સાથે એ ઘર્ષણ ઉત્પન્ન થાય અને સારી રીતે મજબૂત પકડ બનાવી શકે જેથી તમે એ સલામત રીતે ચાલી શકો. તે જ રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાસાવાળા હોય છે જેથી તે રસ્તા સાથે સારી પકડ એ વધુ સારી બનાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને બૂટ સંપલના સોલ્ડ અને ઘર્ષણ વધારવા માટે જે ટાયરને શા માટે આવા ખાંચાઓ રાખવામાં આવે છે એ અહીં તમને દર્શાવેલા છે. બરાબર, બૂટ સંપલના તળિયામાં પણ વિવિધ ડિઝાઇન હોય છે અને ટાયરોમાં પણ જુદા જુદા ડિઝાઇનનો ખાંચા હોય છે કે જે અનિયમિત થાય છે અને એના લીધે જમીન સાથેની સારી પકડ છે એ બનાવી શકે છે અને આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. વાહનો અને સાયકલને જ્યારે આપણે બ્રેક પ્રણાલી પર જ્યારે બ્રેક પેડ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે ઘર્ષણ વધારે આપણે વધારી દઈએ છીએ અને જ્યારે તમે સાયકલ ચલાવો છો તેના બ્રેક પેડ ઉપર એ પેડલ સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે એ બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ એ ઘર્ષણને કારણે એ પૈડાની જે કોર હોય છે કોર્નરની ગતિને રોકે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. આમ તમે એવું જોયું હશે કે તમે એ પણ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર એ માટી ઘસે છે, કારણ કે માટી ઘસવાથી માટીના નાના નાના કણો પાર્ટિકલ્સ જે છે એ હાથ સાથે સોટે છે અને એ ખરબસડી સપાટી બનાવે છે, અનિયમિત સપાટી બનાવે છે અને જેના લીધે ઘર્ષણ વધે છે અને પકડ સારી રીતે બનાવી શકાય છે. તેથી તેઓ પોતાના વિરોધીને વધારે સારી રીતે પકડી શકે તે માટે આ જે કસરતબાજ અથવા પોતાના હાથ ઉપર પણ તમે બરસડ પદાર્થ લગાડતા જોયા હશે કે જેનાથી ઘર્ષણમાં વધારો કરી શકાય છે અને સારી એવી પકડ બનાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે એટલે કે જરૂરી હોતું નથી, આવી આપણે તેને ઓછું કરવું એ ઈચ્છીએ છીએ. જેમ કે કેરમબોર્ડ ઉપર આપણે બારીક પાવડર છાંટતા હોઈએ છીએ, કારણ કે કેરમબોર્ડના પાટિયા ઉપર જે કંઈક અનિયમિતતાપણું છે એની ઉપર આપણે પાવડર છાંટવાથી એ અનિયમિતતા બુરાઈ જાય છે એટલે કે ખાડાઓમાં ખૂપી જાય છે, એના લીધે નિયમિત બને છે અને એના ઉપર આપણે કેરમનું જે કૂકરું છે એ સરળતાથી સરકાવી શકીએ છીએ.
અહીં તમને ઘર્ષણ ઘટાડવા માટે કેરમ પર એ પાવડર છાંટવા માટે વિદ્યાર્થી મિત્રો તમે સમજી શકો છો કે આ જ્યારે સપાટી ઉપર પાવડર લાગે છે તો એ સપાટી ઉપરનો જે અનિયમિતતાઓ છે એ ભૂરી દે છે અને આપણું કૂકરું છે એ સરળતાથી સરકી શકે છે કારણ કે ઘર્ષણ ઓછું લાગે છે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો તમને કદાચ જોયું હશે કે જ્યારે તમે એ દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો તો દરવાજો સરળતાથી હલનચલન કરી શકાય છે એટલે કે ઘૂમે છે. આમ સાયકલ તથા મોટરના કારીગરો એ મશીનના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવતા તમે જોયા હશો. આમ ઉપરના બધા કિસ્સાઓમાં આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણ ઓછું કરીએ છીએ અને જ્યારે તેલ ગ્રીસ ગ્રેફાઇટ આ મશીનના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે એક પાતળું સ્તર બનાવે છે અને ગતિશીલ સપાટીને એ સીધી એકબીજા સાથે એ ઘસાતી અટકાવે છે એટલે કે સંપર્ક થતો અટકાવે છે. આમ એના વચ્ચે છે એ ઘર્ષણ ઓછું થાય છે અને એ આપણે સરળતાથી કાર્ય લઈ શકીએ છીએ. અહીં ઊંજણની ક્રિયાની અસર વિદ્યાર્થી મિત્રો દર્શાવેલી છે કે જે આ પદાર્થની અનિયમિતતા હોય છે એની વચ્ચે આપણે જ્યારે ઊંજણ નાખવામાં આવે છે તો ખાડાઓ એ પરિપૂર્ણ રીતે ભરાઈ જાય છે અને એ નિયમિત બને છે એટલા માટે આપણે ઊંજણથી છે એ ઘર્ષણ છે એ ઘટાડી શકાય છે. આ રીતે અનિયમિતતાઓને એટલે કે ખરબચડાપણાનું પણ એક બીજું સાથેનું એ જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને એ હલનચલન સરળ બની જાય છે. આમ ઘર્ષણ ઓછું કરતા પદાર્થને ઊંજણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ તમને વ્યાખ્યા સ્વરૂપે પૂછી શકાય કે કોઈપણ પદાર્થની સપાટી વચ્ચે ઘર્ષણ ઓછું કરતા પદાર્થને શું કહે છે તો ઊંજણ, અથવા તો એમ પૂછી શકાય કે ઊંજણની વ્યાખ્યા આપો તો શું કહી શકાય કે ઘર્ષણ ઓછું કરતા વપરાતા પદાર્થને ઊંજણ કહે છે. કોઈ મશીનનો જાણે ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવામાં સલાહ આપવામાં આવે છે ત્યારે ઘર્ષણ ઓછું કરવા માટે આપણે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે કોઈપણ પેપર પેઇન્ટિંગના જે સાધનો છે કે જે ઝેરોક્સ મશીન છે એની અંદર આપણે કોઈપણ ઊંજણ ઊંજી શકતા નથી કારણ કે ઊંજણ ઊંજવાથી આપણા કાગળો પણ રીઢા થઈ શકે, બરાબર, પલળી શકે, બગડી શકે. તો એવી પરિસ્થિતિમાં એ આપણે એની અંદર હવા નાખીને પણ એક ઊંજણનો ભાગ છે એ ભજવી શકીએ છીએ. અહીં બુજો કહે છે કે શું આપણે સપાટીઓ પર પોલિશ કરીએ અને વધારે માત્રામાં ઊંજણનો ઉપયોગ કરીશ અને ઘર્ષણ ઘટાડીને શૂન્ય કરી શકીએ ખરા? તો વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ ઘટાડી જરૂર શકીએ છીએ પણ સંપૂર્ણ શૂન્ય એ ઘર્ષણ આપણે કરી શકતા નથી. પહેલી કહે છે કે ઘર્ષણ ક્યારેય પૂરેપૂરું દૂર કરી શકાતું નથી. કોઈ પણ સપાટી એ સંપૂર્ણ લીસી નથી હોતી, તેના માટે થોડી અને અનિયમિતતાઓ એટલે કે ખરબચ ખાંસાઓ હંમેશા રહેલા છે. તો યાદ રાખવું ક્યારેય પણ કોઈ સપાટી સંપૂર્ણ એ નિયમિત કરી શકાતી નથી એટલે કે સંપૂર્ણ ઘર્ષણ રહિત કરી શકાતી નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે. આપણે જ્યારે કોઈ પણ ભારવાહક વસ્તુને ખસેડવા માટે પૈડાઓનો ઉપયોગ શું કામ કરીએ છીએ? કારણ કે સપાટી સાથે ગબડે છે, ઘસાતા નથી, એટલા માટે તે ઘર્ષણ નાબૂદ કરે છે, ઓછું કરે છે અને આપણે સરળતાથી કાર્ય કરી શકીએ છીએ. તમે જ્યારે સુટકેશ અને અન્ય ભારે સામાન સાથેના પૈડા એ લગાવેલા જોયા હશે, આવા સામાનને કોઈ નાનું બળ પણ એ સરળતાથી ખેંચી શકે છે. આવું કેમ? ચાલો આપણે એ પણ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં તમને એ ગબડવા વાળી એક ઘર્ષણ ઘટે છે એના માટેનું ઉદાહરણ દ્વારા એક આપેલું છે કે જ્યારે સુટકેશની અંદર તમે પૈડાઓ લગાવો છો તો એ સપાટી સાથે ઘસાતા નથી, ઘર્ષણ થતું નથી અને એ સપાટી સાથે ગબડે છે એના લીધે ઘર્ષણ ઘટે છે અને એક નાનું બાળક પણ સરળતાથી આ સુટકેશ છે અને એક સ્થાનેથી બીજા સ્થાને હેરફેર કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ કે નળાકાર આકારની થોડીક પેન્સિલો લો, તેમને ટેબલ ઉપર એકબીજાની સમાંતર રીતે મૂકો, તેના ઉપર એક જાડું પુસ્તક મૂકો. હવે આ પુસ્તકને ધક્કો મારો. તમે જણાશે કે પુસ્તક એ ગતિમાં આવવાથી એ બધી જ પેન્સિલો એ ગબડશે. શું તમે એવો અનુભવ કરી શકો છો કે પુસ્તકને સરળકવા માટે એ કરવામાં આવી રીતે એ ગતિ કરવાનું સરળ બને છે, એટલે કે પુસ્તકને સપાટી ઉપર સરકાવવા કરતાં પેન્સિલ ઉપર સરકાવવું આપણે વધુ સરળ બનશે? શું તમે લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ એ ઓછો થઈ ગયો છે?
શું તમને જ્યારે મશીનનો તેમજ નીચેના એ લાકડાઓને નળાકાર રાખીને એક એ સ્થાનેથી બીજા સ્થાને સુધી એ લઈ જતા એ જોયા છે? તો ઘણા બધા એવા ભારે મશીનો હોય છે, ભારે બોક્સ હોય તો એની ઉપર એની નીચે પણ આપણે આવા નળાકાર પદાર્થો રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું એ ખૂબ સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને નળાકાર રોલર પર એ પુસ્તકની ગતિ આપેલી છે કે તમે જ્યારે નળાકાર પેન્સિલો ઉપર પુસ્તક મૂકીને ખસેડો છો તો તમે ખૂબ જ ઓછા બળથી એને સરળતાથી ખસેડી શકશો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક વસ્તુ એ બીજી વસ્તુની સપાટી ઉપર ગબડે છે ત્યારે ગતિનો અવરોધ એ બળને લોડન ઘર્ષણ તરીકે ઓળખવામાં આવે છે. આમ ગબડવાની ક્રિયાએ ઘર્ષણ ઘટાડી દે છે અને કોઈ વસ્તુ એ બીજી વસ્તુ ઉપર જ્યારે સરકવા કરતાં ગબડવાનું હંમેશા સરળ હોય છે. આ જ કારણ છે કે પૈડાઓ એ લગાવવાથી સામાન ખેંચવા એ સગવડ ભર્યા હોય છે. શું હવે તમે એ પણ સમજી શકો છો કે પૈડા એ વાસ્તવિકતાને માનવ જાતિના મહાન શોધોમાંનું કેમ ગણવામાં આવે છે? કે મહાન શોધ એટલા માટે આપણે પૈડાને ગણવામાં આવે છે કે આપણે ભાર વહન છે, પરિવહન છે, આ દરેક જગ્યાએ એટલું બધું ઘર્ષણ લાગે છે કે જે પૈડાને લીધે આપણે ઘટાડી શકીએ છીએ અને આપણા દૈનિક જે જીવનના કાર્યો છે એ પણ સરળ બનાવવા માટે પૈડાનો ખૂબ જ મહત્ત્વનો ફાળો છે. એટલા માટે આપણે એને મહત્ત્વની શોધ તરીકે એ પૈડાની શોધને ગણીએ છીએ. કારણ કે લોડન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે, તેથી મોટાભાગના મશીનોમાં એ સ્લાઇડિંગ બોલ બેરિંગનો ઉપયોગ એ કરવામાં આપણે એ લોડનમાં બદલામાં કરીએ છીએ અને સત અથવા તો પંખાના જે સાયકલોની ધરીઓમાં એટલે કે એના કેન્દ્રમાં વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણો છે કે જેના લીધે આપણે એનું ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. અહીં તમને બોલ બેરિંગના ઘર્ષણ ઘટાડવા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી છે કે પંખાની અંદર જે કોઇલ્સ છે એને સતત પરિભ્રમણ કરવાનું રહેતું હોય છે તો એના ઘર્ષણ ન થાય, સરળતાથી એ ભ્રમણ કરી શકે એટલા માટેની ધરી ઉપર છે એ આવું બોલ બેરિંગ લગાડેલું છે જે અહીં તમને ઝૂમ કરીને દર્શાવેલું છે કે જેની વચ્ચે રહેલા સરાવો અને એની વચ્ચે રહેલું ગ્રીસ એ સરળતાથી લોડન ઘર્ષણ અનુભવે છે પરંતુ એ સરકતું ઘર્ષણ નથી અનુભવતું એટલા માટે ખૂબ જ ઝડપથી એ ગતિ સારી રીતે કરી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરવી છે તરલ ઘર્ષણ વિશે. તમે જાણો છો કે હવા એ ઘણી હલકી અને પાતળી હોય છે, છતાં તેમાં એ પસાર થતી ગતિની વખતે વસ્તુઓ પર હવા ઘર્ષણ લગાડે છે. વિદ્યાર્થી મિત્રો, તમે અવારની અવાર કોઈ પણ મંદિરોમાં છે એનો ધ્વજ ફરકતો જોયો હશે અને હવાને ઘર્ષણને લીધે એ પાછળની બાજુએ તમને ફાટી ગયેલો પણ જોવા મળે છે. કારણ કે એને હવા દ્વારા પણ ઘર્ષણ લાગે છે, પાણી અને બીજા પ્રવાહીઓ તેમાં પસાર થતી ગતિને એ વસ્તુ પર ઘર્ષણ બળ લાગે છે. આમ વિજ્ઞાનમાં વાયુઓ અથવા પ્રવાહીઓમાં સામાન્ય નામ એ તરલ આપ્યું છે. વાયુમાં અથવા તો પ્રવાહીમાં જે કાંઈક ઘર્ષણ લાગે છે અને આપણે તરલ ઘર્ષણ તરીકે ઓળખશું. આથી આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થતી ગતિ કરતી એ વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જ એ તરલો માટે એ લગાવવામાં આવતા ઘર્ષણ બળને ઘટાડવું પણ તરલ ઘટણ ઘર્ષણ અથવા તો ઘસડાવું તરીકે પણ આપણે ઓળખીએ છીએ. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતા ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. આમ ઘર્ષણ બળ એ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે, એટલે કે કેવા પદાર્થના તરલ ઉપર કેવા પદાર્થ જે કહે છે ત્યાં તરલમાં ગતિ કરે છે અને એનો આકાર કેવો છે એના ઉપર ચોક્કસ આધાર છે રાખે છે. વિદ્યાર્થી મિત્રો, એ સ્પષ્ટ વાત એ છે કે જ્યારે વસ્તુ કોઈ પણ તરલમાં એ ગતિ કરે છે ત્યારે તેમને તેમના પર એ લાગતા ઘર્ષણ બળને એ સંતુલિત એટલે કે પાર કરવું પડતું હોય છે. આ ક્રિયાઓમાં તેઓને ઉર્જા ગુમાવે છે, આથી એ ઘર્ષણ ઘટાડવાના એ પ્રયત્નો કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તેથી આપણે જ્યારે વિશિષ્ટ આકાર આપવામાં આવે છે, તમે અવારને અવાર જોયું હશે કે કોઈ પણ વાહન હોય છે એને આગળથી આપણે જરાક સપટો રાખવામાં આવે છે, કારણ કે તરલ ઘર્ષણ હવા દ્વારા લાગતું ઘર્ષણ ઘટાડી શકાય. એવી જ રીતે કોઈ પણ નાવ હોય, હોડીઓ હોય, બરાબર, આ દરેકના આકારો પણ એવા રાખવામાં આવે છે કે જેના લીધે પાણી દ્વારા લાગતું ઘર્ષણ પણ ઘટાડી શકાય છે. તમારા ખ્યાલને વૈજ્ઞાનિકોના આ વિશિષ્ટ આકારો વિશે એ ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે? કે કુદરતી રીતે અલબત્ત એટલે કે પરંતુ પંખીઓ, માછલીઓ વગેરેને તરલ ગતિ કરતા હોય છે એમાં પણ વિદ્યાર્થી મિત્રો આકાર રાખેલો હોય છે.
તેમના શરીરનો વિકાસ એ રીતે થયેલો હોય છે કે જે તરલની ગતિને વખતે એ ઘર્ષણ કરવા પાર કરવા માટે તેમની ઉર્જા એ વ્યય શક્ય તેટલી ઓછી થાય. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6માં આવા જ આકારો વિશે વાંચ્યું હતું કે હવાઈ જહાજ વિમાનના આકારને એ કાળજીપૂર્વક જુઓ તો શું તમને તેના આકારમાં કોઈ પક્ષીઓના આકારના કોઈ સમાનતા જોવા મળે? તો હકીકતમાં બધા જ આકારોનો આકારની રચના એક રીત કરવામાં આવે છે અને તે છે તરલ ઘર્ષણ ઘટી જાય એવી રીતે. અને એ આકારને વિદ્યાર્થી મિત્રો, વિમાન હોય, પક્ષીઓ હોય, કોઈ પણ હોય, હવા અથવા તો પાણીમાં જે કોઈ તરે છે, હાલે છે અથવા ઉડે છે, એ દરેકના આકાર બંને બાજુથી સપટા અને વચ્ચેથી ફૂલેલો રાખવામાં આવે છે, જેના લીધે એનું તરલ ઘર્ષણ ઘટી જાય છે. અને આવા આકારને આપણે ધારારેખીય આકાર તરીકે વિદ્યાર્થી મિત્રો થતો ત્રાંકીય આકાર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.